નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિમળા વિદ્યાલય ઈ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ની અંદર વિરલ વિભૂતિ પાઠના પ્રશ્નોની ચર્ચા કરીશું. બોર્ડ એક્ઝામમાં પૂછાય તેવા પ્રશ્નોની ચર્ચા કરીશું. પાઠના હેતુલક્ષી પ્રશ્નો જોઈએ તો વિરલ વિભૂતિ પાઠના લેખક છે આત્મપ્રીત અપૂર્વજી. વિરલ વિભૂતિ પાઠનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ. વિરલ વિભૂતિ પાઠનો કોના વિશે અભ્યાસ કરવામાં આવે છે તો શ્રીમદ રાજચંદ્ર વિશે આત્મપીઠ અપૂર્વજીએ લખ્યું છે. એના પ્રશ્નો જોઈએ તો શબ્દ સમજૂતી પહેલાં જોઈએ તો આપણે જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા, અનુજ્ઞા એટલે પરવાનગી, મનોમંથન એટલે મનમાં ચાલતું મંથન, આધ્યાત્મિક એટલે આત્મા કે આત્મતત્વ સંબંધે, કારસો એટલે યુક્તિ મનસુબો હિકમત, પારદર્શિતા એટલે વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ, પારદર્શિતા વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ, અનાસક્ત એટલે આસક્ત નહીં એવું, સતાવધાની એટલે એકી સાથે 100 વાતો પર ધ્યાન આપનાર કે સાંભળીને યાદ રાખનાર, યુગ પ્રવર્તક એટલે યુગ પ્રવર્તાવનાર, યુગ બદલનાર, રતલ એટલે લગભગ 490 ગ્રામ, સંગ્રહિણી એટલે સંગ્રહિણીનો ઝાડાનો રોગ, મસાણ એટલે સ્મશાન, ચિંતન એટલે મનન, પવન એટલે સમીર અને નિત્ય એટલે કાયમી. વિરોધાર્થી શબ્દો જોઈએ તો સતેજ તો નિસ્તેજ, અપકાર તો ઉપકાર, નિવૃત્ત તો પ્રવૃત્ત, અને રૂઢિપ્રયોગ જોઈએ તો ચકિત થઈ જવું એટલે આશ્ચર્ય પામવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. મામાનું ઘર એટલે મોસાળ. એક સાથે 100 વસ્તુ ક્રમમાં યાદ રાખવાની શક્તિ, એને કહેવાય સત્તાવધાન શક્તિ. એક સાથે 100 વસ્તુ ક્રમમાં યાદ રાખવાની શક્તિ એટલે સત્તાવધાન શક્તિ. માતા તરફના સગા સંબંધીઓ એને શું કહેવાય? માતૃપક્ષ. જેમાં કોઈ દેવને પ્રસન્ન કરવાની શક્તિ માનેલી હોય એ ગુડમંત્ર, એને કહેવાય બીજ મંત્ર. સૂત્રમાં કહેવાની લેખન રીતિ, એને કહેવાય સૂત્રાત્મક શૈલી. તત્વજ્ઞાનની વિચારણા રજૂ કરતો ગ્રંથ, એને કહેવાય દર્શન શાસ્ત્ર, દર્શન ગ્રંથ. વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ, એને કહેવાય પારદર્શિતા. યુગ પ્રવર્તાવનાર, યુગ બદલનાર, એને કહેવાય યુગ પ્રવર્તક. આશક્ત ન હોય તેવું અનાસક્ત. વિરોધાર્થી શબ્દો જોઈએ તો સત્સંગ, એનું વિરોધાર્થી થાય કુસંગ. પ્રારંભ તો અંત, લીલું તો સુકું, આસક્ત તો અનાસક્ત, પરહિત તો સ્વહિત, સતેજ તો નિસ્તેજ, નિવૃત્ત તો પ્રવૃત્ત, અપકાર તો ઉપકાર, સમાન અસમાન, હિંસા અહિંસા, જોડું કજોડું, જ્ઞાન અજ્ઞાન, સ્મરણ અને વિસ્મરણ. ટૂંકા પ્રશ્નો જોઈએ તો નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા? તો શ્રીમદ રાજચંદ્ર. મનુષ્ય દેહ સાના જેવો છે, દેહ એ છાશ જેવો છે અને આત્મા એ ઘી જેવો છે. સત્તાવધાન શક્તિ એટલે શું? તો એક સાથે 100 વસ્તુઓને ક્રમમાં યાદ રાખવાની શક્તિ, એને કહેવાય સત્તાવધાન શક્તિ. મનુષ્યનો આત્મા શાના જેવો છે? તો મનુષ્યનો આત્મા ઘી જેવો છે. શ્રીમદ રાજચંદ્રે લખેલા તત્વજ્ઞાનથી ભરપૂર ચિંતન ગ્રંથ કયો છે? શ્રીમદ રાજચંદ્રએ લખેલો તત્વજ્ઞાનથી ભરપૂર ગ્રંથ કયો છે? તો મોક્ષમાળા. શ્રીમદ રાજચંદ્રનું જન્મ સમયનું નામ શું હતું? તો શ્રીમદ રાજચંદ્રનું જન્મ સમયનું નામ હતું લક્ષ્મીનંદન. મનુષ્યનો આત્મા શાના જેવો છે? મનુષ્યનો આત્મા મૂલ્યવાન ઘી જેવો છે. શ્રીમદ રાજચંદ્રનું 4 વર્ષની વયે નામ શું પાડવામાં આવ્યું હતું? તો રાયચંદ. જન્મ સમયનું નામ શું હતું? તો લક્ષ્મીનંદન. શ્રીમદ રાજચંદ્રના જન્મ સમયનું નામ શું હતું? તો લક્ષ્મીનંદન. 4 વર્ષની વયે શું નામ રાખવામાં આવ્યું? રાયચંદ. રાયચંદના દાદા પંચાણભાઈ કેવા કોના ભક્ત હતા? તો કૃષ્ણના ભક્ત હતા.
રાયચંદ પાસેથી કૃષ્ણ કીર્તન, ભક્તિપદો, અવતાર કથાઓનું શ્રવણ રાયચંદે દાદા પાસેથી કરેલું. રાયચંદને બાળવય પિતૃપક્ષ તરફથી કયા ધર્મના સંસ્કાર મળ્યા હતા? તો રાયચંદને બાળવય પિતૃપક્ષ તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર મળેલા. રાયચંદને બાળવયે કોની પાસેથી કંઠી બંધાવી હતી? તો રાયચંદે બાળવયે રામદાસ સાધુ પાસેથી કંઠી બંધાવી હતી. શ્રીમદની નિષ્ઠા કયા ધર્મમાં સ્થિર હતી? તો જૈન ધર્મમાં. શ્રીમદની નવું નવું વાંચવાની, સાંભળવાની, શીખવાની વૃત્તિ કેવી હતી? તો પ્રબળ હતી. શ્રીમદે કેટલામે વર્ષે કાવ્ય રચના કરવાનો પ્રારંભ કરેલો? તો 8મા વર્ષે એમને કાવ્યો લખવાની, કાવ્યો રચવાની શરૂઆત કરી. નાની ઉંમરે શ્રીમદને કયું જ્ઞાન પ્રાપ્ત થયું? તો જાતની સ્મરણ. બાળપણની કઈ ઘટનાથી શ્રીમદમાં જીવદયા અને કરુણા મળી? તો બાળપણમાં એમને શાખ સુધારવાની ઘટનાથી શ્રીમદમાં જીવદયા અને કરુણા જેવા સંસ્કાર જાગૃત થયા. શ્રીમદને કયું દ્રશ્ય જોઈને જાતિસ્મરણ જાગ્યું હતું? તો અમીચંદ કાકાના શબને મસાણમાં જઈ અને અમીચંદ કાકાના શબને મસાણમાં બાળતું જોઈ એમને અમને જાતિસ્મરણ જાગ્યું. શાક સુધારતી વખતે લીલી શાકભાજીમાં રહેલા જીવો જોતાં શ્રીમદને શું થયું? તો એની આંખો ભરાઈ આવી. 11 વર્ષની ઉંમરે શ્રીમદના લેખો કયા સુપ્રતિષ્ઠિત સામાયિકમાં પ્રગટ થયા હતા? તો બુદ્ધિ પ્રકાશમાં પ્રગટ થયા હતા. ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો. ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ એ બહુ ઊંડો હતો. શ્રીમદની સ્મરણ શક્તિ, એમનું બહોળું શાસ્ત્ર જ્ઞાન, એમનું શુદ્ધ ચરિત્રથી ગાંધી બાપુ એવા પ્રભાવિત થયા કે તેઓ એમના અનુરાગી બની ગયા. ગાંધીજીએ સ્વીકાર્યું હતું કે તેમણે સૌથી વધારે શ્રીમદના જીવનમાંથી ગ્રહણ કર્યું. ગાંધી બાપુએ સ્વીકાર્યું કે જો હું કોઈના જીવનમાંથી કંઈ લીધું હોય, ગ્રહણ કર્યું, તો સૌથી વધારે હું શ્રીમદ રાજચંદ્રના જીવનમાંથી લીધું છે. ગાંધીજીને આધ્યાત્મ અને ધર્મ સંબંધે કોઈ મૂંઝવણ હોય તો તેઓ તેમની પાસે રજૂ કરતા, તેમને પ્રશ્નો પણ પૂછતા. આ બાબતમાં ગાંધીજીને શ્રીમદ પાસેથી યોગ્ય સમાધાન અને માર્ગદર્શન પણ મળી રહેતું હતું. શ્રીમદની પ્રેરણાથી ગાંધી બાપુમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અભય વગેરે ગુણનો વિકાસ થયો અને દ્રઢ થયા. ગાંધીજીએ શ્રીમદજીના શ્રી આત્મસિદ્ધ શાસ્ત્રનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કર્યું હતું. શ્રીમદ લિખિત કાવ્ય અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એ આશ્રમ ભજવનાવલીમાં સ્થાન પામ્યું છે. આ દ્રષ્ટિએ જોતાં એમ કહી શકાય કે ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો હતો, પણ બંને એકબીજા સાથે અંતરંગથી જોડાયેલા હતા. શ્રીમદજીએ બાળકોને દેહ અને આત્માની કઈ ગૂઢ વાત અને કેવી રીતે સમજાવી દીધી હતી? તો શ્રીમદજીએ બાળકોને દેહ અને આત્માની ગૂઢ વાત બાળકોને એમની ભાષામાં સરળ રીતે એક સરસ ઉદાહરણ આપીને સમજાવ્યું. શ્રીમદે બાળકો સાથે સંવાદ કરતા પ્રશ્ન કર્યો, તમારા એક હાથમાં છાશ ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘી ભરેલો લોટો હોય અને તમને માર્ગમાં જતાં કોઈનો ધક્કો લાગે, તમે કયા લોટાને સાચવો? તો બાળકોએ તરત જ જવાબ આપ્યો કે ઘીનો લોટો વધારે સાચવીશું. બાળકોએ એમ પણ કહ્યું કે છાશ રળી જાય તો જલ્દી ભરી આપે કોક, કોઈ ગમે તે ભરી આપે, પણ ઘીનો લોટો કોઈ ભરી આપવા તૈયાર ન થાય. બાળકોના જવાબને આધારે શ્રીમદે સમજાવ્યું કે દેહ એ છાશ જેવો છે, એટલે ગમે ત્યારે મળી શકે. જીવ તેને સાચવે છે જ્યારે આત્મા એ ઘી જેવો મૂલ્યવાન છે, દેહનો ત્યાગ કરે છે. જીવ અવળી સમજણવાળો છે, સાસના જેવા દેહને, દેહ સામાન્ય છે, પણ ઘી જેવો આત્મા મૂલ્યવાન છે. દેહ મૃત્યુ પામે છે, નાશ પામે છે, પણ એનાથી કોઈ નુકસાન થતું નથી. તેથી દેહ નહીં પણ આત્મા મૂલ્યવાન છે, આત્માનું કલ્યાણ કરવાની વાત કરે છે. શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી એમ તમે શા પરથી કહેશો? તો શ્રીમદ રાજચંદ્રની બુદ્ધિ સતેજ હોવાને કારણે તેઓ જે વાંચતા, ભણતા, લખતા એમને ઝડપથી યાદ રહી જતું હતું. સામાન્ય વિદ્યાર્થી 7 ચોપડીનું શિક્ષણ પૂરું કરતા 7 વર્ષ લાગે તો એ માત્ર 2 વર્ષમાં પૂરું કરી દેતા હતા અને કરી નાખ્યું પણ હતું. આ પરથી કહી શકાય કે શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી. સાધારણ બધા જેવી નહીં પણ અસાધારણ. કયા પ્રસંગથી ગાંધીજી આશ્ચર્યચકિત થઈ ગયા હતા? તો શ્રીમદના કાકાજી સસરા ડૉક્ટર મહેતાએ ગાંધીજીને શ્રીમદનો જ્ઞાની અને સત્તાવધાન તરીકેનો પરિચય કરાવ્યો
ગાંધીજીએ તેમનું પારખું કરવા માટે જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખ્યા, અલગ અલગ ભાષા, અને એ શબ્દો તેમણે શ્રીમદને વાંચી સંભળાવ્યા. આ પછી શ્રીમદ સહજ રીતે એક પછી એક શબ્દો ગાંધીજીને ક્રમમાં લખ્યા, એ ક્રમમાં કહી સંભળાવ્યા. ત્યારે ગાંધીજી એમનાથી આશ્ચર્યચકિત થઈ ગયા કે એમના આ સત્તાવધાનની શક્તિથી આશ્ચર્યચકિત થઈ ગયા. શીખ બાળકોએ રાયચંદની પ્રવૃત્તિઓ વિશે જણાવ્યું. તો બાળપણમાં શીઘ્ર કવિ રાયચંદે 8 વર્ષની ઉંમરે કવિતાની આશરે 5000 કડીઓ લખી હતી. 9મા વર્ષે તેમણે રામાયણ મહાભારતની કાવ્યરૂપે લખવાની શરૂ કરી. તેઓ રમત ગમતમાં પણ રસ લેતા. 13મા વર્ષે તેમણે રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કરેલો. શ્રીમદની સ્મરણ શક્તિ અસાધારણ હતી એમ તમે શા પરથી કહી શકશો? તો શ્રીમદ રાજચંદ્રની બુદ્ધિ સચ્ચેજ હોવાને કારણે તેઓ જે વાંચતા, લખતા, ભણતા એ બધું તેમને આપોઆપ યાદ રહી જતું. સામાન્ય વિદ્યાર્થી સાચોપણીનું ભણતર પૂરું કરે તો એ 2 જ વર્ષમાં પૂરું કરી દેતા. છાસ અને ગીના દ્રષ્ટાંતથી શ્રીમદ રાજચંદ્રે છોકરાઓને શું સમજાવ્યું? તો છાસ અને ગીના દ્રષ્ટાંતથી શ્રીમદ રાજચંદ્રે છોકરાઓને સમજાવ્યું કે દેહ છાસના જેવો છે, તેને જીવ સાચવે છે, આત્મા ગીના જેવો છે, એ તે દેહનો ત્યાગ કરે છે, એટલે આ જીવ અવળી સમજણવાળો છે. છાસના જેવો દેહ સામાન્ય છે, પણ ગીના જેવો આત્મા મૂલ્યવાન છે. છાસની જેમ દેહ ઢોળાઈ જાય એટલે કે મૃત્યુ પામે, નાશ પામે, પણ એનાથી નુકસાન થતું નથી. એનો અર્થ એ કે દેહ નહીં પણ આત્મા મૂલ્યવાન છે. ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો. તો ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ બહુ ઊંડો હતો. શ્રીમદની સ્મરણ શક્તિ, એમનું બહોળું શાસ્ત્ર જ્ઞાન, શુદ્ધ ચારિત્રથી ગાંધીબાપુ પ્રભાવિત થયા હતા. ગાંધીજીએ સ્વીકાર્યું કે તેમણે સૌથી વધારે શ્રીમદના જીવનમાંથી એમને ગ્રહણ કર્યું છે. કોઈના જીવનમાંથી જો કોઈ લેવા જેવું સૌથી વધારે લીધું હોય તો એમને શ્રીમદના જીવનમાંથી લીધું છે. શ્રીમદ રાજચંદ્રના જીવનમાં ઉત્તરોત્તર કઈ દશા નિર્ણાયક બનતી ગયેલી? તો શ્રીમદ રાજચંદ્રના જીવનમાં સ્વદેહી વિદેહીની દશા નિર્ણાયક બનતી ગયેલી. શ્રીમદનો ગાંધીજીને પરિચય કોણે કરાવી આપેલો? તો ડૉક્ટર પ્રાણજીવન મહેતાએ શ્રીમદનો ગાંધીજીને પરિચય કરાવી આપેલો. શ્રીમદને મન દેહ શેનું સાધન માત્ર હતું? શ્રીમદને મન દેહ એ ધર્મ સાધનાનું સાધન માત્ર હતો. વિરલ વિભૂતિ કૃતિમાં જણાવ્યા પ્રમાણે સાક્ષાત સરસ્વતીનું બિરુદું કોને પ્રાપ્ત થયું હતું? તો સાક્ષાત સરસ્વતીનું બિરુદું શ્રીમદ રાજચંદ્રને પ્રાપ્ત થયું હતું. ગાંધીજીએ શ્રીમદજીના કયા ગ્રંથનું અંગ્રેજીમાં ભાષાંતર કરેલું? તો ગાંધીબાપુએ શ્રીમદજીના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગ્રંથનું અંગ્રેજીમાં ભાષાંતર કરેલું. લેખકની દ્રષ્ટિએ શ્રીમદ કઈ પરંપરામાં આજના યુગના મહાન તીર્થંકર સમાન હતા? તો લેખકની દ્રષ્ટિએ શ્રીમદ એ જૈન તીર્થંકરોની પરંપરામાં આજના યુગના મહાન તીર્થંકર સમાન હતા. વિરલ વિભૂતિ પાઠમાં શ્રીમદ રાજચંદ્રના જીવન દર્શનની ઝાંખી કરવામાં આવી છે. દેહ છતાં વિદેહી દશા, આ શબ્દો શ્રીમદ રાજચંદ્રને લાગુ પડે છે. દેહ હતું પણ તોય વિદેહી જેવી એમની દશા હતી. આત્મપીઠ અપૂર્વજીનો કયો પાઠ તમારા પાઠ્યપુસ્તકમાં છે? તો આત્મપીઠ અપૂર્વજીનો વિરલ વિભૂતિ પાઠ આપણા પાઠ્યપુસ્તકમાં છે.